આજથી નર્મદા જિલ્લામાં આવેલા એકમાત્ર પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો દબાદબેર પ્રારંભ થયો। આ અંગે સૌથી વધુ નર્મદા પરિક્રમા કરવાનો વિક્રમ ધરાવનાર નર્મદા પુત્ર સાવરિયા મહારાજના જણાવ્યા અનુસાર આ પરિક્રમાનો પ્રારંભ 31 માર્ચ 2022 ફાગણ વદ અમાસથી શરૂ થઈ છે અને તેની પૂર્ણાહુતિ 30 એપ્રિલ 2022 ચૈત્રવદ અમાસના રોજ પૂર્ણ થશે। પરિક્રમાનો પ્રારંભ રામપુરા જ રાજપીપળા નર્મદા કિનારોથી શરૂ થયો છે અને કીડી મકોડી ઘાટ દંડી સ્વામી યોગાનંદ તીર્થાશ્રમ ઉત્તરેશ્વર મહાદેવ પૂજન પ્રારંભ સવારે 4 કલાકે ધનેશ્વર મહાદેવ મંગલેશ્વર મહાદેવ કાશી વિશ્વનાથ મહાદેવ થઈને સમસ્ત માંગરોળ ગ્રામ દ્વારા પરિક્રમાવાસીઓનું સ્વાગત કરાશે। ત્યાંથી અવધૂત આશ્રમ તપોવન આશ્રમ ગોપાલેશ્વર મહાદેવ રામાનંદ આશ્રમ સીતારામ બાપા આશ્રમ તેવાવડીમાં વાવ રસ્તો છે ત્યાંથી નાવડીથી તિલકવાડા મણિનાગેશ્વર કપિલેશ્વર મહાદેવ ગ્રામ વાસંદ રેંગણ કામનાથ મહાદેવ મંદિરથી નાવડીમાં બેસીને નર્મદાજી પાર કરવાની રહેશે। ત્યાંથી શિરડી મકોડી રસ્તાન ધર્મેશ્વર મહાદેવ ભીમાશંકર મહાદેવ તીર્થ આશ્રમ પાંડવ ગુફા રણછોડજી મંદિર પહોંચશે। પગપરા પરિક્રમા દરરોજ સવારે 4 વાગ્યાથી શરૂ થશે જ્યારે દરરોજ બપોરે 2 કલાકે મોટર કાર દ્વારા પરિક્રમા શરૂ થશે। આ પરિક્રમાના મુખ્ય આયોજક નર્મદા પુત્ર સાવરિયા મહારાજ છે જેઓ વધુમાં વધુ લોકો પરિક્રમા કરે તે માટે ગામે ગામ પત્રિકા વહેંચી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ચૈત્ર માસમાં નર્મદા પરિક્રમાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે। ગુજરાતમાં એકમાત્ર ઉત્તરવાહિની નર્મદા વહે છે। હાલ નર્મદા જિલ્લાના માંગરોળ નર્મદા તટેથી પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થાય છે। આ પરિક્રમા 3 વાર કરવાથી 3,750 કિલોમીટર પગપારા પરિક્રમા કરવાનું ફળ મળે છે અને 71 પેઢીનો મોક્ષ મળે છે જેના દર્શન માત્ર થઈ પવિત્ર થવાય તેવી એકમાત્ર ઉત્તરવાહિની ગુજરાતમાં નર્મદા જિલ્લામાં આવેલી છે। હાલ ચૈત્ર માસમાં દૂર દૂરથી મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો ભક્તો શ્રદ્ધાળુઓ પરિક્રમા વાસ્ય માત્ર એક દિવસીય 21 કિલોમીટરની પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમા કરી રહ્યા છે। સૌથી વધુ વાર મોટર માર્ગે 127 વાર પગપારા 7 વાર અને ઉત્તરવાહિની 522 વાર નર્મદાની પરિક્રમા કરી ચૂકનાર અને નર્મદા પુત્ર સાવરિયા મહારાજની આગેવાની હેઠળ અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકોને નર્મદા પરિક્રમા કરાવી ચૂક્યા છે એક પણ નવો વિક્રમ છે। સાવરિયા મહારાજના જણાવ્યા અનુસાર નર્મદાની પરિક્રમા રાજા બલિરાજાના વખતથી થતી હતી જે આજે પણ પરંપરાગત ચાલે છે। ગુજરાતમાં એકમાત્ર ઉત્તરવાહિની આવેલી છે જ્યારે મધ્યપ્રદેશમાં 9 ઉત્તરવાહિની આવેલી છે। નાનોદ તાલુકાના માંગરોળ રામપુરા ગુવાર તિલકવાડા સુધી વિસ્તરેલી 21 કિલોમીટરની પરિક્રમા નાવડી માર્ગે તેમજ પગપારા પરિક્રમા કરે છે એમ કહેવાય છે કે નર્મદામાં અસ્થિઓ પધરાવાથી અસ્થિ શિવલિંગ બની જાય છે। દરેક મનુષ્યનું એકવાર નર્મદા પરિક્રમાનું સ્વપ્ન અવશ્ય હોવાથી હાલ ચૈત્ર માસમાં હજારોની સંખ્યામાં ભક્તો નર્મદાની પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે। અહીં નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્ત્વ હોવાથી ભક્તો નર્મદા સ્નાન કરી દીવડા તરાવી નર્મદા પૂજન કરી નર્મદા અષ્ટકના પાઠ કરી પરિક્રમાનો પ્રારંભ કરે છે। દીપક જપતાપ JDSTV રાજપીપળા। રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે। સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે। સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે। હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો। શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે। હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક। સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ। શુભ પ્રસંગો માટે કેરીનો રસ શેરડીનો રસ
શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટર નો. પ્રેમ અને વિશ્વાસ નું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંક ની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 5204.